આજથી આપણી એક સ્કૂલ શરૂ થાય છે. બહુ મોટું વેકેશન પડી ગયું છે ચોમાસી 14 પછી. આજથી રોજ અટેન્ડન્સ પૂરાશે. જયેશભાઈ કાલિયાવાડી જે જગ્યાએ બેઠા છો ત્યાં દેખાવા જોઈએ. પછી આ બધાની સીટ નક્કી. 3 દિવસમાં હું બધાને પકડી લઈશ અને જો એબસન્ટ હશે તો પનિશમેન્ટ. 4 દિવસે એબસન્ટ હશે તો 5 દિવસે પાછળ ઉભા રાખવા પડશે. બહુ મજાનો આ ગ્રંથ. એક એક્સપ્રેસની અંદર તમે બેસી રહ્યા છો. તમે એવું એક ફિલિંગ કરો કે હવે ચાલુ ગાડીમાંથી જો આપણે ઉતરશું એક્સિડન્ટ થઈ જાય. 120માંથી 5 દિવસ તો ગયા, કેટલા બચ્યા? 115. 115 દિવસમાં જ્યારે પણ પ્રવચન હોય ત્યારે મારે ચૂકવું નથી જ. એક એવો મજાનો ગ્રંથ છે. તમને એમ થશે કે આ તો રોજનો છે, આ તો આપણે સ્કૂલ પાઠશાળામાં જતા હતા ત્યારે ભણી લીધું, એના અર્થ પણ આપણને આવડે છે. તમને ખબર નથી આ એક એવું સૂત્ર છે કે જે સૂત્રમાં 14 પૂર્વ અને દ્વાદશાંગી આખી સમાય જાય છે. આ 13 પ્રાર્થનાની અંદર કોઈ તત્વ બાકી નથી રહેતું વિશ્વનું. જો તમે બરાબર ધ્યાનથી સાંભળશો આખું વિશ્વ આની અંદર સમાય જશે. પરમાત્માને વંદના કર્યા પછી જે એક પછી એક પ્રાર્થના શરૂ થશે. આજે નહીં શરૂ થાય, આજે તો મંગળ થશે. આજે એક ભૂમિકા બનશે, હજી 2-3 દિવસ ભૂમિકા બનશે. કારણ કે તમે એટલો બધો કચરો નાખીને આવ્યા છો ને, એ કચરાને પહેલા સાફ કરવો પડશે. હા, પાણી ઉતરી ગયું, કચરા કીચડ નથી ઉતર્યા. હજી મ્યુનિસિપાલિટી વાળા આવ્યા નથી દવા છાંટવા માટે. આપણા અંદરમાં પડેલા કચરાઓને પહેલા દૂર કરવા પડે. એ ભીતરનો કચરો દૂર થયા પછી તમારી અંદરની પાટી જે સાફ થશે અને પછી જ્યારે ખુલશે એક એક અર્થ, તમે પ્રભુના ચરણોમાં ઝૂકી જશો. એટલી ગેરંટી આપું છું કે આ ચોમાસામાં આ સૂત્રના અર્થ સાંભળ્યા પછી દેરાસરમાં જઈને જ્યારે ચૈત્યવંદન કરતા હશો ને જય વિરાય બોલશો, તમારા જય વિરાય વખતના આખા ભાવ ફરી ગયા હશે. આ જય વિરાય સૂત્ર ઉપર બહુ મજાની ટીકા જો કોઈએ રચી હોય, અંદાજે 1500 વર્ષ પહેલા થઈ ગયેલા 1444 ગ્રંથના રચયિતા શ્રી પુરંદર, શું નામ? હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ. એમની પણ એક અદભુત સ્ટોરી છે, એ પણ હું તમને કહીશ. એક બ્રાહ્મણ થઈને ચારિત્ર લીધા પછી એણે જે દિગ્ગજ કામ કર્યું છે, ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ પણ જે હરિભદ્ર સુરેશ્વરજીને અનુસરે છે, પૂર્વધરની નજીકના એ મહાપુરુષ, એમના ગ્રંથો ને એમના પદાર્થો પણ પૂર્વધર 14 પૂર્વમાંના પૂર્વમાંથી આવેલા હોય આવું ફિલિંગ થાય એવા હરિભદ્ર સુરી મહારાજે લલિત વિસ્તરા નામનો ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથનો શું પ્રભાવ છે? એક મહાત્મા હતા જેનું નામ હતું સિદ્ધર્ષિ, એ પણ લગભગ 1000 વર્ષ પહેલા થયા છે. અને દીક્ષા લીધા પછી એક વખત એમને થયું કે હું બૌદ્ધ દર્શન સમજવા ચાલ્યો જાઉં. બૌદ્ધ દર્શન ખબર છે ને ક્યાં આવ્યું? બુદ્ધોનું સ્થાન. હમણાં જ મોદીજી જઈને આવ્યા. ક્યાં? વૈશાખ સુદ પૂનમના લુંબિની, નેપાળ ગયા અને ત્યાં કયું વૃક્ષ છે? બોધિ વૃક્ષ, જિસકા દૂસરા નામ મહાબોધિ, જો મેરા નામ. બોધિ વૃક્ષની નીચે એમને કૈવલ્ય જ્ઞાન, એમના મુજબનું જ્ઞાન થયું. એ પુત્ર દર્શન સમજવાની સિદ્ધર્ષિને ઈચ્છા થઈ. ગુરુએ ના પાડી, બેટા આપણે ત્યાં બધું જ છે, ત્યાં જવાની જરૂર નથી, હું તને અહીંયા સમજાવીશ. નહીં ગુરુદેવ, એ જરા વિસ્તારથી સમજાવશ. ત્યાં ગયા, એવું સમજાવ્યું. પણ જતા પેલા ગુરુએ કીધું તું કદાચ ત્યાં જો ગમી જાય તો ઓગો મને પાછો આપવા છે, કન્ડિશન. ગયા, ગમી ગયું, યાદ આવ્યું ગુરુને ક્યાં કહા હતા, જેટલાએ છઠનું પચકાણ લીધું છે અને આવતીકાલે કદાચ ગાડી ઢીલી પડી જાય, ના મારે નથી કરવો, મારે તો પારનું કરવું, એને એટલું જ કહેવાનું, પાસ પાછો આપવા આવજો. સીધે સીધા કાલે પારણામાં કે પરમ દિવસના પારણામાં બેસી નહીં જતા, કન્ડિશન.
આજે પણ જેને નૌકારસી નથી કરી અને ભાવ થયા હોય ઉપવાસ લઈને જજો, એક કરજો. પાછોજી મારી પાસે છે હોલસેલ માં. સિદ્ધર્ષિને કીધું એટલે સિદ્ધર્ષિ આપવા આવ્યા. ગુરુએ પાછું સમજાવ્યું, કેમ ભાઈ એવું તે તને શું ગમી ગયું ત્યાં? બસ ગુરુદેવ, શું બૌદ્ધ દર્શન, અનિત્યવાદ, ક્ષણિકવાદ, ખરેખર એ જ વાત છે. સંસારમાં કોઈ નિત્ય છે જ નહીં, શાશ્વત છે જ નહીં. વિવાંટા ભલે શાશ્વત કીધું હોય પણ એ આ શાશ્વત છે. વિવાંટા શાશ્વત કરું ભાઈ તો અશાશ્વત હો લગાડી દઉં આગળ. એ કે મને શું વાંધો, મારે તો ભાડે રહેવાનું, બે વર્ષ પછી હું જવા, જે લગાડવું એ લગાડો, મારે શું પ્રોબ્લેમ છે? આ દુનિયામાં કોઈ શાશ્વત નથી. ગુરુજી શા માટે બૌદ્ધ દર્શન ખોટું?